ઈ બુક બંધ કરી દે, હું બોલું એમ બોલવા માં. ઈ બુક માં જ્યાં સુધી હાથ માં લઈ અને તું એમ સુથા કરીશ ને ત્યાં સુધી ન આવડે. ને ગીતાજી છે એટલે એને જ્યાં ત્યાં નથી મૂકવાની, સમજાણું. એની કદર કરતા શીખો પેલા, પછી શ્લોક પાકા કરજો. આજે તો બધાને બહુ ભૂખ લાગી હતી, 12:30 વાગ્યામાં જમણવારી ચાલુ થઈ ગઈ છે. શાક ને દાળ ભાત, કારણ કે આજે બધાને બહુ ભૂખ લાગી. હવે આપણો મસાલો બનીને રેડી છે, આમાં લીંબુ મરચી અને સાકર નાખીને અને મસાલો તૈયાર કરી દીધો છે. મમ્મી મસ્ત સરસ મજાની ફેંકીની પતલી પતલી રોટલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને આજે વેરી વેરી ગુડ મોર્નિંગ. અને જોઈએ આપણે આજે કે વૃક્ષો પણ ખીલી રહ્યા છે. અને આજે કેમ બધું ક્લીન હોય એવું લાગે છે વધારે થોડું. અને ઠંડીનું વાતાવરણ થોડુંક થઈ ગયું છે મસ્તીનું. કોને કોને આમાંથી ઠંડી લાગે છે? મનસ્વી, તને ઠંડી લાગે છે? અને અત્યારમાં જ મનસ્વી રીડ કરવા માંડી છે અને શ્લોક પાકા કરવાના છે. કેમ, શું થયું? કેમ નથી કરવા? એમ થોડું ચાલે, કરવા તો પડે. એક બિસ્કિટ ખાવું હોય ને તો એક શ્લોક પાકો કરવાનો. બા છે ને સોફા એમ માથાકૂટ કરી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગુડ મોર્નિંગ સાથે સુવિચાર તો જોઈએ. સમર્પણનું ખાતર નાખ્યા વગર સંબંધનું વૃક્ષ છે તે ટકતું નથી. ક્યાંથી લઈ આવ્યા સુવિચાર? આકાશવાણીમાંથી પડ્યો. આકાશવાણીમાંથી પડ્યો ને તમે ઝીલી લીધો. સરસ. આકાશવાણી સાંભળવા માટે જાગવું જ પડે. જાગવું પડે તો તમે જાગતા હતા ને બરોબર પડ્યો અને તમે ઝીલી લીધું. તમે આ સોફા તમે ઝાપટવા માંડ્યા, જોજો મેકઅપ બધો તમને ન ચોટી જાય. હાથ માં લઈ અને તું એમ સુથા કરીશ ને ત્યાં ના આવડે. એની ગીતાજી છે એટલે એને જ્યાં ત્યાં નથી મૂકવાની, સમજાણું. એની કદર કરતા શીખો પેલા, પછી શ્લોક પાકા કરજો. મમ્મી ખીજાઈ ગયા મનસ્વી. મનસ્વી ગીતાજી મૂકી દે અને બા શીખવાડે ને એમ શીખવા માંડ. તું મોઢે મને થઈ ગયો 3-4 વખત બોલી ગયા, તને નથી કરવો ને એટલે નથી થતો. બિસ્કિટ ખાવું હોય તો કેમ આજ સુધીમાં ગમે તેમ કરીને માગી લેશે ને પહેરવી લેશે? કેમ નવા કપડા પહેરવા હોય તરત જીદ કરીને પહેરી લેશે? તો બધી વસ્તુમાં જીદ હોય ને તો આમાં જીદ હોવી જોઈએ. મોટી થાશ ને ત્યાં ખબર પડશે કે કઈ જીદ સારી હતી અને કઈ જીદ ખરાબ હતી. અત્યારે વાગી ગયા છે 9:30 અને 9:30 વાગતા સવારમાં ગુડ મોર્નિંગમાં જ મમ્મી ખીજાઈ ગયા છે મનસ્વીને. તો મનસ્વી બા ખીજાણે ફટાફટ બે શ્લોક પાકા કરીને દઈ દે એટલે બા ખુશ થઈ જાય. અરે યુ આવડી જાય તમારે. બપોરનો ટાઈમ થઈ ગયો 12:30 જેવું થવા આવ્યું છે અને પ્રિયાંશ દરરોજ એક ને એક પિક્ચર બાહુબલી 2 અને જોવા માં એટલો તલ્લીન થઈ જાય ને મજા જ આવે. બાહુબલી 2 લપકા 10 દિવસ થા ચાલે તમારા ટીવી પર. મમ્મી હવે બાહુબલી 2 પૂરું થાય થારું? ના ના, એમાં શું વાંધો છે? એને જોઈ હાથી ને એવું બધું આવે છે ને એટલે એને ગમે છે. તો ભલે ને જોતો, મોન જોવાઈ કરતા તો સારું. એ સારો ને કે મોજ આમ જોઈ ની મોજ જોતું એક વખત નગરી એટલો બેહે કે. અને મેં ચોખા બાફો મીકાસ કે તા તે મેં તપાસ કરી લીધા. કરી લીધા ને તો વાંધો ને. ઘી મસ્તી ને ગરમ થઈ ગયા ને મોઢે લગાતા હતા ત્રાડો પર. ઘી ઘી લગા મને છેદ કરા એટલે ભાઈ ઘી થી થોડાક શીભડું. પ્રિયાંશ શીભડું ખાય આવતા હવે દાદુ શીભડું લાવ્યા. તરત જ પ્રિયાંશ ને અંબાઈ દીધું તાજું તાજું શીભડું વાડીમાં તોડી એને લાવ્યા દાદુ. હે ને ભાવે તને? મને આપને મને દે ને વાડી ને શીભડું ચામ ખવાય. એમાં હું જ મમ્મી આ જમરું ખોત ને હાલો એક કાપો ટેસ્ટ હોત ને થઈ જાય. સીભડા કુણા કુણા જામફળ ને જમરૂખ ને જામફળ નહીં જમરૂખ જામફળ ગુજરાતીમાં જામફળ જ કેતા ના દેશી ભાષા જમરૂખ બરાબર. સુરત ના જે વલસાડ ના જમરૂખ આવે એ ભરૂચ ના આવે એ લાંબા આવે અને આપણા સૌરાષ્ટ્ર ના જે ભાવનગર ના આવે ને તે લાલ જમરૂખ. એ લાલ જમરૂખ ને એ બહુ મીઠા હોય. બહુ મીઠા હોય એ બહુ જ મીઠા હોય. બહુ મજા આવે ખાવાની. હવે આ લોટા ના ચપ્પે કપાઈ ગયું છે. કઈ વાંધો નહીં હવે આ ટેસ્ટ કરી લેવી. મીઠું છે પણ આમાં બી બહુ આવે.
પ્રિયાન ચાલ્યો ગયો કે નમક બચારા ખાશું પછી જમવાનું હાલશે. ભાત બફાઈ ગયા કે મમ્મી છે હજી પાણી. આજે તો બધાને બહુ ભૂખ લાગી હતી. 12:30 વાગ્યામાં જમણવારી ચાલુ થઈ ગઈ. મગનું શાક ને દાળ ભાત ને, કારણ કે આજે બધાને બહુ ભૂખ લાગી ને પડા પડી થઈ ગઈ. શું ઘડીકમાં તો એક છાશ માંગે એક દાળ માંગે. મમ્મી ઓલા માતાજી જેમ આઠ હાથ ખલ ના એ આઠ હાથ જ હોય માં હોય ને કરવાનું છે. રેશમા આજનું મેનુ આજે છે ફેન્કી નો પ્રોગ્રામ. વાળું માં ખીચડી કઢી અને બાજરા ના રોટલા હોય અને ઈ દાદા છે ને ખીચડી ને કઢી ને રોટલો ને દૂધ ને ખાતા હતા ને હે રેશમા, એ દાદા હજી છે ને એના પગે થી હાલીન મંદિરે જાય છે. તમને કોણ પૂગે? કોઈ નો પૂગે. સાચી વાત છે. હું કુકર માં મૂક્યું બટેકા. સ્વાદ વગર બટેકા વગર તો સ્વાદ કોઈ આવવાનો નથી. કોઈ પણ આઈટમ બનાવીએ બટેકો જોઈએ. બટેકું કેટલું નડે શરીર ને બધા ખબર નથી. જો અહીંયા દૂધ પીવાઈ ગયું એટલે ગ્લાસ નો ચમચી નો કાં થવા માંડ્યો. મોઢું લૂછી નાખ હાલે. જો એમાં પ્રિયાંશ ને બધું આવે. પ્રિયું પી લીધું દૂધ? ગોળ ખાઈ ગયો? ગોળવાળું દૂધ પીધું? હવે આપણે ઉપર જવું છે, બોલે રમવા જવું છે. હાલો જાય તું ચડાલ ઉપર, હું આવું છે. હા તો શું કરું, વાડીમ જાય તો કોઈ રમવા નો દે. રોતો રોતો પાછો આવ્યો. પ્યોર ઘી? હા એ તો આવડી જ ગયું છે ને. પ્યોર ઘી બા બનાવે? પ્યોર ઘી ઓર બગરાની દાળ? સીટી વગર નો લોગ વાંજ્યો લાગે. હવે તું ઈ બનાય અને હું જવાન લઈને ઘડીક વાર. તો તમે ઘડીક માં ઈ કામ પૂરું કરીને આવો, પછી સેજ મને હેલ્પ કરાવશું રોટલી વણવામાં. આજે શનિવાર, શનિવાર એટલે હનુમાન દાદાનો વાર, અને હનુમાન દાદાનો વાર હોય એટલે શ્રીફળ તો અમારા ઘરે દર શનિવારે વધેરવાનું. અને પ્રિયાંશ તો વધેરતાની સાથે શ્રીફળ એનો શેષ બહુ ભાવે. કા પ્રિયાંશ ભાવે ને તને ટોપરું? લીલું ટોપરું બહુ ભાવે. ચાયવાસ કરશે હવે મમ્મી. હમણાં ભગવાનને ધરશું ને એટલે તરત લઈ લેશે. ભગવાન જે જે ના દે જે જે વાલા ને આપો આપો. અરે વાહ, ઓહો અલે દાંત નથી ભાવે જ ને. સારું ને મમ્મી, એ કાઢી મમ્મી કાઢી એક હાર હમાણી નહીં મોઢા ઓવર થઈ ગઈ પ્રિયાંશ ને. અને તો કડક છે અને ફેંકીનું તૈયાર થઈ ગયું છે. હજી બટેકા બાફીને એને મેશ કર્યા, કાંદા કોબી. હવે આપણે બટેકાને ફેંકીને મસાલો બનાવશું. ત્યાં સુધીમાં મરચાં ને એવું બધું પીસી લઈએ. અને રોટલી લોટ બંધાઈ ગયો છે. ઈ નથી ચાલુ કરવું. એક વખત ભાઈએ કર્યું તમને ખબર છે. આમ મમ્મી એમ જો મિક્સર ચાલુ કરી. આપને ડેમો મળી ગયો ખબર છે. એક વખત હું મિલ્કશેક બનાવતી હતી ને અહીંયા તમે બાજુ ઊભા, હજી તો આમ ફેરી ને ત્યાં અહીંયા ડબ્બો ખુલ્લો. હા ચકડી ફેરવી ને વહી ગયો સીધું સીલિંગ ની. મમ્મી તો બસ મિલ્કશેક થી નાય જ લીધું. ભાઈ
પેલા બધા જ્યુસ પી લીધું, જ્યુસ ક્યાં પીએ, વધુ દૂધ પીવે, પાયે પીધું તું ના ના, પછી પીવું છે એટલે પીવું છે, પછી એ હતું એમાં થોડુંક નાખીને બનાવ્યું, ખબર છે, હા મોંઘા ભાવના બટાકા ફ્રીજ નીચે નાખવા માંડો, હું બધા એવું બધું જો ફ્રીજ નીચે ઓ જાય બટાકા ભમ ભમ કરતા, આવું બધું બહુ આવડે, કપુડી કેટલા મમ્મી બટાકા નાખી દીધા છે ફ્રીજ નીચે ના કાઢા, તને એવું ખુશ એમ કે તારા રમકડે રમી ને ફ્રીજ ને કેશી ન કરી, હાલો હવે હું બટાકા માવો તૈયાર કરી નાખીને કે હમણાં રાહુલ ને છોકરાઓ બધા આવી જશે, અને છોકરાઓ તો આવતા હોય એક જ વસ્તુ કે ભૂખ લાગી છે, હા એટલે ને ફટાફટ તૈયારી કરવા માંડો અને તું બનાવવા માં, હવે આપણો મસાલો બની રેડી છે, આમાં લીંબુ મરચી અને સાકર નાખીને અને મસાલો તૈયાર કરી દીધો છે, મમ્મી મસ્ત સરસ મજાની ફેંકીની પતલી પતલી રોટલી વણવા માંડ્યા છે, તો તને ભાવશે ને ફેંકી, નહીં ભાવે તો તાર હાટુ તુરિયાન શાક ને રોટલી કરી નાખ, તુરિયાન શાક ને રોટલી તો હવે રોટલી તૈયાર થાય છે, રોટલી એક બાજુ શેકી લેવાની આળી માળી અને પછી હવે આને આપણે એકદમ સરસ મજાની કાગળ જેવી રોટલી કરી જેવી તેવી શેકી અને પછી આપણે હવે એને ભરશું, હયો વાર્તા ચાલુ કરી કેમ, પછી શિકારી ફસાય, શિકારી કબૂતર ને ફસાઈ લીધું, પછી હાલો છોકરાઓ કેવું લાગ્યો ટેસ્ટ, બહુ મસ્ત, અહિયાં બહુ ભાવ્યું, આવું જ ભાવે છે ને, તે રાહુલભાઈ તમારે તો આ જામો પડી ગયો છે ને નીચે છે, સ્મેલ આવતી છે ને, હા ઓ ફ્રેન્કી ની સ્મેલ, તને જામ ફ્રેન્કી ખાવી બહુ ભાવે ને, ચીઝ ફ્રેન્કી, હે પછી બીજું શું શું ભાવે તને, બર્ગર પીઝા, બર્ગર પીઝા, રોટલા થોડાક થોડાક ભાવે, તો આપણો મેન ખોરાક કયો છે ખબર છે, હે અમેરિકા બીજું જવું, એવું કરવું છે, સાધના ફી અમેરિકા છે, સાધના ફી અમેરિકા છે, તારે જવું છે, હા તો કઈ નઈ કાલની ટિકિટ કરાવી નાખું, અમારે લોકો ને શું છે, હોસ્ટેલિયામાં એટલે ખોટું બોલશો, ગપ્પુ મારશો બધાને, એમ ને એવા ગપ્પા ન મરાય, બધાને ખબર પડે, આવડતું હોય ને એના જ માર્ક્સ મળે, એમને કોઈ માર્ક્સ ન આપે, તો અહીંયા જ બ્લોગનું એન્ડિંગ કરી દઈએ, અને સાથે સાથે આજે તમને લોકોને ઇન્વાઇટેશન છે રેશુની સ્પેશિયલ ફ્રેન્કી ખાવાનું, તો જરૂર પધારજો બ્લોગમાં, બ્લોગમાં બિચારા બ્લોગમાં જ છે ને, તું કોઈથી બોલાવતી નથી, આમનો હું ક્યાં કોઈ ના પાડી, ના નથી પાડતી પણ બોલાવતી નથી ને એમ કહેતી નથી, તું આવ, હાલો જમવા બધા ફ્રેન્કી ખાવા, હા એમ હોય ને, તો એન્ડ આપવાનો છે, તો એન્ડમાં શું છે તારી પાસે, કાંઈ નહીં ચાલો બધા ફ્રેન્કી ખાવા,
અને દરરોજ આવી રીતના અમારા બ્લોગ જોતા રહો અને કોમેન્ટ કરો અને લાઈક કરો. શું વાત છે, શેર પણ કરો. હા, અને ભાભી તો અત્યારે પાર્લર ના આમ જો લપેડા વાળતા છે. લપેડા નહીં, મેકઅપ કહેવાય, મેકઅપ કહેવાય. સોરી સોરી ભાઈ. પ્રિયાંશ ભાઈ બાય બાય, ટાટા કરાઈ દઈએ. યસ ટાટા, સી યુ કહેજો. સી યુ કહેજો.